નમસ્કાર, સત્તાની શતરંજ બાદનું સ્વાગત છે. હું છું અંકિત. ગુજરાતનો એક જિલ્લો, એક શહેર એવું છે જે ગુજરાતની આર્થિક રાજધાની છે. ગુજરાતની રાજધાની આમ તો ગાંધીનગર છે. સરકાર ભલે ગાંધીનગરથી ચાલતી હોય, પરંતુ મોટાભાગના રાજકીય નિર્ણયો માટેનું હેડક્વાર્ટર પણ આ જ જિલ્લો છે. સત્તાની શતરંજમાં આજે વાત કરીશું અમદાવાદની. તો આવો તમને અમદાવાદ બતાવું. હું અમદાવાદ નો રિક્ષા વાળો, 999 નંબર વાળો. અમદાવાદ અમદાવાદ બતાવો, ચાલો ચાલો અમદાવાદ બતાવો. અમદાવાદની લગભગ દરેક ખાસિયતો આ ગીતમાં વણી લેવાય છે, પરંતુ એ બાદ અમદાવાદ ઘણું બદલાયું છે, ફક્ત એના અમદાવાદી મિજાજને છોડીને. જી હા, અમદાવાદનો મિજાજ એની સ્થાપના સમયથી જ જાણીતો છે. કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર વસાયા. આ ઘટના બાદ બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યું, પરંતુ આ શહેરની ઓળખ તો 600 વર્ષ કરતા વધુ જૂની છે. કિવદંતી પ્રમાણે આશા ભીલ નામના ભીલે આશાવલ નગર વસાવ્યો હતો, જે સમયાંતરે આશાવલ થયું. સાથે જ એ પણ કહેવાય છે કે કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે ગીચ જંગલોમાં વસતા આશા નામના ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાળ સેનાને હાર આપી હતી, અને આશાવલ કર્ણાવતી થયું, અને છેવટે થયું અમદાવાદ. આ અમદાવાદનો ઇતિહાસ અનોખો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડતનો પાયો અહીંથી જ નાખ્યો હતો, અને સ્થાપ્યા હતા કોચરબ તેમજ સાબરમતી આશ્રમ. અમદાવાદની ઓળખ છે અહીંની પોળો. યુનોએ અમદાવાદની પોળોને લિવિંગ હેરિટેજ તરીકે નવાજી છે. તો આ શહેરને દરવાજાઓનું શહેર પણ કહેવાય છે, કારણ કે એક સમયે અમદાવાદને ફરતા 12 દરવાજા હતા. આ ઐતિહાસિક વિરાસતોને સાચવીને બેઠેલા અમદાવાદની યશકલગીમાં વધુ એક પીંછું છે ભારતના સૌથી પહેલા ઐતિહાસિક શહેરનું. એક સમયે અમદાવાદની ઓળખ હતી ભારતના માન્ચેસ્ટર તરીકે, પરંતુ વખતના વહાણા વાયા, મિલો બંધ થઈ, અને અમદાવાદ પણ માન્ચેસ્ટરમાંથી મેગા સિટી બન્યો. કાંકરિયા તળાવથી લઈ કાંકરિયા કાર્નિવલ સુધી પહોંચ્યું છે અમદાવાદ. અમદાવાદ હવે અર્બન થયું છે. અહીં સાબરમતીનો કાંઠો સાબરમતી રિવર ફ્રન્ટ બન્યો છે. એટલે જ કહેવાય છે કે આ શહેરની ગઈકાલ સોનેરી હતી અને આવતીકાલ ચમકતી છે. આ શહેરનો કમાલ જ કંઈક એવો છે કે ખુદ ભગવાન જગન્નાથ પણ વર્ષમાં એક વખત શહેરની અને શહેરીજનોની મુલાકાતે નીકળે છે. વાત અમદાવાદની કરીએ ત્યારે સીદી સૈયદની ઐતિહાસિક જાળીને કેવી રીતે ભૂલી શકાય? એક રેતાળ પથ્થરમાંથી કોતરાયેલી આ જાળીની સુંદરતા જોઈ જાપાનના વડાપ્રધાન પણ વાહ પોકારી ચૂક્યા છે. તો અમદાવાદીઓના ખાવા પીવાના શોખીન સ્વભાવનો પુરાવો છે અહીંનું ખાણીપીણીનું બજાર માણેક ચોક, જ્યાં દિવસે સોની ધંધો કરે છે અને રાત્રે નાસ્તાના ખોમચા વાળા. આ અમદાવાદ છે. અહીંનું કાંકરિયા તળાવ, જામા મસ્જિદ, દાદા હરીની વાવ, ઝૂલતા મિનારા, સરખેજના રોજા સહિત અનેક સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તો નળ સરોવરમાં પથરાયેલું છે કુદરતી સૌંદર્ય. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. અડધી ચાના બે ભાગ કરવા માટે જાણીતા અમદાવાદીઓ તેમની રાજકીય સૂઝ માટે પણ એટલા જાણીતા છે.
ગુજરાત ઉપાટનગર ભલે ગાંધીનગર હોય પરંતુ સત્તાની શતરંજના દાવપેચ તો અમદાવાદમાં જ રચાતા રહ્યા છે. અમદાવાદ, લડત દેશની આઝાદી માટેની હોય કે ગુજરાતની આઝાદી માટેની, કે પછી લડત હોય યુવાનોની પોતાનો હક મેળવવા માટેની, ગુજરાતમાં અમદાવાદ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. લડાયક મિજાજ માટે જાણીતા અમદાવાદીઓ આંદોલનોની આગેવાની લેવામાં સદાય અગ્રેસર રહ્યા છે અને એટલે જ રાજ્યમાં આવેલા મહત્વના રાજકીય પરિવર્તનોનો પવન અમદાવાદથી જ ફૂંકાયો છે. અમદાવાદના રાજકીય મહત્વની વાતનો પુરાવો તમને એ વાત પરથી મળી જ જાય કે તમામ રાજકીય પક્ષો તેમની મુખ્ય ઓફિસ અમદાવાદમાં જ સ્થાપે છે. રાજકીય પક્ષો નહીં, રાજકીય સંગઠનો પણ પોતાની પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે અમદાવાદની પસંદગી કરે છે. સ્વાભાવિક રીતે આઝાદી પછી ભારતમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળતું હતું. ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલા દેશવાસીઓમાં અમદાવાદના ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓ પણ હતા અને એટલે જ આઝાદી પછી અમદાવાદમાં પણ કોંગ્રેસ સાથે મોટો વર્ગ જોડાયેલો હતો, જેમાં શ્રેષ્ઠીઓ પણ સામેલ હતા. એક તરફ કોંગ્રેસનો દબદબો, સામે વિપક્ષનું સ્થાન હાંસિયામાં. ક્યાંક ક્યાંક હિન્દુ મહાસભા અને જનસંઘના ઉમેદવાર પોતાનું અસ્તિત્વ દર્શાવતા જોવા મળતા હતા, પરંતુ ચૂંટણીમાં વિજય તેમના માટે સ્વપ્નવત રહ્યો હતો. ગાંધીજીની પાર્ટી તેમજ શહેરના મિલ માલિકો ઉપરાંત બુદ્ધિજીવીઓનો સાથ કોંગ્રેસ આગેકૂચ કરી રહી હતી. ગુજરાતની આઝાદીમાં યોગદાન આપનાર ઇન્દુ ચાચાના પક્ષને પણ સફળતા મળતી ન હતી. જોકે કોંગ્રેસ સામે મહાગુજરાતની ચળવળ પછી ઉભા થયેલા રોષનો ફાયદો ઉઠાવવામાં તે સમયના મહાગુજરાત ચળવળના આંદોલનકારીઓને પ્રમાણમાં ઘણી સફળતા મળી. પ્રજા સમાજવાદી પક્ષની સ્થાપના બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે હરિફાઈની શરૂઆત થઈ. પ્રબોધ રાવળ, બ્રહ્મકુમાર ભટ્ટ, ઇન્દુલાલ યાજ્ઞિક, નરસિંહ મકવાણા જેવા નેતાઓએ કાઠું કાઢ્યું તો અશોક ભટ્ટ અને જયેન્દ્ર પંડિત જેવા નેતાઓના કાર્યકાળની ત્યાંથી શરૂઆત થઈ. જોકે પ્રજા સમાજવાદી પાર્ટીની લડત કોંગ્રેસ સામે લાંબી ચાલી નહીં અને અંતે PSPના કેટલાક નેતા કોંગ્રેસમાં તો કેટલાક જનસંઘમાં ભળી ગયા. જનસંઘની શરૂઆત સાથે અમદાવાદના રાજકારણના સમીકરણો બદલાવાની શરૂઆત થઈ. મહાગુજરાત બાદ નવનિર્માણ આંદોલને કોંગ્રેસ સરકાર વિરુદ્ધ પ્રજાના રોષમાં વધારો કર્યો. અમદાવાદ સમગ્ર આંદોલનનું કેન્દ્ર રહ્યું. અમદાવાદમાં કોંગ્રેસના પ્રબોધ રાવળ, મનુભાઈ પરમાર, હસમુખ પટેલ, કોકિલાબહેન વ્યાસ જેવા નેતાઓની આગેવાની હતી. તો બીજી તરફ વિપક્ષમાં જનતા દળના બાબુભાઈ વાસણવાળા, તો ભાજપના અશોકભાઈ ભટ્ટ, હરેન પંડ્યા, હરીન પાઠક જેવા નેતાઓ પ્રજાનું ધ્યાન આકર્ષવામાં ઘણા સફળ રહ્યા હતા. અમદાવાદમાં વારંવાર થતા કોમી રમખાણોના કારણે શહેરીજનોમાં કોંગ્રેસ પ્રત્યે રોષ તો હિન્દુત્વના આધારે રચાયેલા ભાજપ તરફ ઝુકાવ વધતો ગયો. સતત તોફાનોના કારણે શહેરના કોટ વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં સ્થળાંતરની શરૂઆત થઈ. ખાડિયા, કાલુપુર, દરિયાપુર, રખિયાલ જેવા વિસ્તારમાંથી નાગરિકોનું સ્થળાંતર. વળી રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ બાંધકામની શરૂઆતના કારણે કોટ વિસ્તારમાં મતદારોની સંખ્યા ઘટતી ગઈ અને 2012માં થયેલા નવા સીમાંકનમાં તો શહેરના કોટ વિસ્તારની ખાડિયા, શાહપુર, કાલુપુર, અસારવા, રખિયાલ જેવી ઘણી બેઠકોનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું. કોટ વિસ્તારમાંથી કોંગ્રેસ પ્રત્યે રોષ સાથે શહેરના અન્ય વિસ્તારોમાં ગયેલા નાગરિકોને કારણે ભાજપને ભારે ફાયદો થયો અને જૂના અમદાવાદની બહારની જે બેઠકો પર કોંગ્રેસનો કબજો રહેતો હતો તેના સમીકરણો પણ બદલાઈ ગયા અને ભાજપના વિજયની શરૂઆત થઈ. ગુજરાતના રાજકીય એપી સેન્ટર અમદાવાદના બદલાતા સમીકરણોની અસર અન્ય વિસ્તારોમાં પડે તે સ્વાભાવિક હતું. વળી અમદાવાદની જેમ જ શહેરોમાં પોતાનું પ્રભુત્વ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રયોગો ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ સફળ થયા તો કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયતા અમદાવાદની જેમ અન્ય મહાનગરોમાં પણ જોવા મળી, જેનો મહત્તમ ફાયદો ભાજપના નેતાઓએ સારી રીતે ઉઠાવ્યો. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોના સ્થળ બદલાયા પરંતુ નેતાઓ અને કાર્યકર્તાઓની માનસિકતા ન બદલાઈ. કોંગ્રેસના નેતાઓ અમદાવાદની બેઠકો પર થતી હાર પચાવી ન શક્યા. હારને કારણે મોટાભાગના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હતાશા સાથે નિષ્ક્રિય બની ગયા. કોર્પોરેશન લેવલે ક્યાંક ક્યાંક કોંગ્રેસી નેતાઓની સક્રિયતાનો ફાયદો કોંગ્રેસને મહાનગરપાલિકાની ચૂંટણીમાં થતો રહ્યો, જ્યારે સતત પ્રજાની વચ્ચે રહેતા ભાજપના કાર્યકર્તા અને નેતાઓને તમામ ચૂંટણીમાં તેનો ફાયદો મળતો રહ્યો. અમદાવાદ હવે પહેલાના પ્રમાણમાં ઘણું વિસ્તરી ચૂક્યું છે. અન્ય જિલ્લાના અને અન્ય રાજ્યોના નાગરિકો પણ મોટી સંખ્યામાં અમદાવાદ જેવા મહાનગરમાં આવીને વસતા હોય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે અમદાવાદની બેઠકો પર વિજય મેળવવો મહત્વનો બની રહેશે, કારણ કે અહીંના વિજયની વાતનો પડઘો ઘણો દૂર સુધી સંભળાઈ શકે છે. સત્તાની શતરંજમાં આ સાથે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો.
ગુજરાતની રાજકીય શતરંજના આટાપાટા અમદાવાદમાં રમાતા રહ્યા છે. વાત સંગઠનની હોય કે પ્રધાનમંડળની રચનાની, રાજકીય પક્ષો માટે અમદાવાદનું મહત્વ વિશેષ રહ્યું છે. જોકે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ નરેન્દ્ર મોદી સિવાય અમદાવાદમાંથી ચૂંટાયેલા કોઈ ધારાસભ્ય મુખ્યપ્રધાન નથી બની શક્યા. અમદાવાદ, ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે યાદ આવે તે શહેર એટલે અમદાવાદ. બેઠકોની દ્રષ્ટિએ પણ અમદાવાદનું મહત્વ રાજકીય પક્ષોમાં સવિશેષ રહે છે. વિવિધ રાજકીય પક્ષોના મોટા માથા ગણાતા નેતાઓનું નિવાસસ્થાન એટલે અમદાવાદ. ગુજરાતના રાજકીય નકશામાં એટલે જ અમદાવાદનું સ્થાન હંમેશા સર્વોપરી રહ્યું છે. અમદાવાદની વિધાનસભા બેઠકના અભ્યાસ પરથી અમદાવાદના રાજકીય વજનનો ખ્યાલ આવી જાય છે. કારણ કે અહીંથી ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યપ્રધાન ભલે ન થઈ શક્યા હોય, પરંતુ પ્રધાનમંડળમાં અમદાવાદના ધારાસભ્યોને મહત્તમ સ્થાન ચોક્કસ મળ્યું છે. વાત જો બેઠક અનુસાર પરિણામોની કરીએ તો અમદાવાદ શહેર અને ગ્રામ્યની બેઠકોની અલગ અલગ વાત કરવી પડે તેમ છે. કારણ કે અહીં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા રાજકીય સમીકરણો જોવા મળે છે. જો શહેરની બેઠકોની વાત કરીએ તો 2012માં નવા સીમાંકન મુજબ અમદાવાદમાં અનેક બેઠકો પર પહેલીવાર ચૂંટણી થઈ હતી. જૂની, નરોડા, સરખેજ, દસક્રોઈ અને દહેગામ જેવી બેઠકોના વિભાજન પછી નવી રચાયેલી બેઠકોની વાત કરીએ તો અહીં સ્વાભાવિક રીતે જ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવારો અહીં ભારે બહુમતીથી ચૂંટાયા છે. ઠક્કરબાપાનગર બેઠક પરથી વિજેતા બનેલા વલ્લભ કાકડિયાને પ્રધાનમંડળમાં સ્થાન આપી ભાજપે પાટીદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે 2012ની ચૂંટણીમાં ભાજપથી નારાજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રચેલી ગુજરાત પરિવર્તન પાર્ટી પણ મેદાનમાં હતી. જીપીપીના ઉમેદવારો ઉભા રહેવા છતાં અમદાવાદમાં પાટીદાર પ્રભાવિત બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો. ઠક્કરબાપાનગરની જેમ જ અમરાઈવાડી બેઠક પર હસમુખ પટેલ, નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો વિજય થયો, તો જે બેઠક પરથી ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો વિજય થતો હતો તે સરખેજ બેઠકના વિભાજન પછી નવી બનેલી વેજલપુર બેઠક પરથી ભાજપના કિશોરસિંહ ચૌહાણ, નારણપુરા બેઠક પરથી અમિત શાહ, તો ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબહેનનો જંગી બહુમતીથી વિજય થયો. કારણ કે જે બેઠકોના વિભાજન પછી આ બેઠકોની રચના થઈ હતી ત્યાં ભાજપના ઉમેદવાર જ વિજયી બનતા હતા. આ સિવાયની બેઠકો પર પણ ઇતિહાસ રસપ્રદ જોવા મળ્યો છે. વાત કરીએ નરેન્દ્ર મોદીની બેઠક મણિનગરની, તો આ બેઠક પર 1985ના વર્ષ સુધી યોજાતી ચૂંટણીમાં તો કોંગ્રેસનો પ્રભાવ જોવા મળ્યો. જોકે 1990 પછી આ બેઠક પર ઉમેદવાર તરીકે આવેલા ભાજપના યુવા નેતા કમલેશ પટેલે ભાજપના વિજયની શરૂઆત કરી અને ત્યારબાદ સતત 3 ટર્મ સુધી ત્યાં ચૂંટાયા. એટલે જ તો ભાજપના ગઢ સમાન આ બેઠકની પસંદગી ગોધરાકાંડ પછીની 2002ની સાલની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કરી હતી. 2012 સુધી નરેન્દ્ર મોદી પ્રત્યે મણિનગરના મતદારોનો ભરપૂર પ્રેમ જોવા મળ્યો. મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ અહીંના મતદારોના વલણમાં કોઈ ફેર નથી પડ્યો. પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરનારા સુરેશ પટેલ વિજયી બન્યા, તો મણિનગર નજીક આવેલી ખાડિયા જમાલપુર બેઠકનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. હિન્દુ મતદારોની બહુમતી ધરાવતો વિસ્તાર ખાડિયા અને મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતો વિસ્તાર જમાલપુર, આ બંને વિધાનસભા બેઠકો 2012માં એક થઈ ગઈ. ખાડિયા બેઠક પર 1962માં પ્રજા સમાજવાદી પક્ષના બ્રહ્મકુમાર ભટ્ટનો વિજય થયો હતો. ત્યારબાદ 1972ની સાલ સુધી યોજાતી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાતા રહ્યા, પરંતુ 1975થી આ બેઠક ભટ્ટ પરિવારની બની ગઈ. પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના જ નહીં બલકે ગુજરાતના રાજકારણમાં જેમનું નામ આદરથી લેવાય છે તેવા અશોક ભટ્ટે 75થી સતત 8 ટર્મ સુધી ખાડિયા બેઠક પરથી વિજય મેળવ્યો. તેમના અવસાન બાદ 2011માં તેમના પુત્ર ભૂષણ ભટ્ટે વિજય મેળવ્યો અને 2012માં જમાલપુર ખાડિયા વિધાનસભા બન્યા બાદ મુસ્લિમ મતદારોની બહુમતી છતાં ભૂષણ ભટ્ટનો વિજય થયો. તો બીજી તરફ જૂની જમાલપુર બેઠક પર અપક્ષ ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળ્યું અને તેમાં અહીં વસતી ચીપા કોમના ઉમેદવારનો વિજય આસાન બની રહેતો. લાલભાઈ કુંદીવાલા, ઉસ્માન ગની દેવડીવાલા જેવા ઉમેદવારો જમાલપુર બેઠક પરથી વિજય મેળવતા હતા. એવી જ એકબીજામાં ભળી જવાના કારણે રચાયેલી અમદાવાદની વધુ એક બેઠક એટલે દરિયાપુર વિધાનસભા. શાહપુર, દરિયાપુર અને કાલુપુર બેઠકોના વિલીનીકરણથી બનેલી દરિયાપુર બેઠક વિલીનીકરણ બાદ કોંગ્રેસના હાથમાં ગઈ. પહેલા આ બેઠક પર 1985 સુધી કોંગ્રેસનું પ્રભુત્વ હતું.
મનુભાઈ પાલખીવાળા જેવા ઉમેદવાર અહીંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. જોકે 90ની ચૂંટણી બાદ 2007 સુધી આ બેઠક પરથી ભરત બારોટ સતત 3 ટર્મ સુધી વિજેતા બન્યા. જોકે 2012માં અહીંથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો વિજય થયો. જૂની કાલુપુર બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર ખત્રી તો કોંગ્રેસના ફારૂક શેખ જેવા નેતા ચૂંટાતા હતા. જોકે બાદમાં કાલુપુર બેઠકનું ખાડિયા અને દરિયાપુરમાં વિલીનીકરણ થઈ ગયું. તો અગાઉની શાહપુર બેઠક પરથી પણ કોંગ્રેસના જીતુ શાહ અને ભાજપના કૌશિક પટેલ જેવા નેતાઓ વિજયી બનતા હતા. 2012માં અમદાવાદ શહેરની બેઠકોમાંથી જે 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તે શાહપુર બાદ અનુસૂચિત જાતિ માટે અનામત દાણીલીમડા બેઠક હતી. 2012માં નવી રચાયેલી આ બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો હતો. અગાઉની અસારવા, શહેર કોટડા, રખિયાલ જેવી બેઠકોના વિલીનીકરણ પછી બનેલી અસારવા બેઠક પર 1985 સુધી કોંગ્રેસનું વજન હતું. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી મગન બારોટ જેવા કોંગ્રેસી નેતા આ બેઠક પરથી વિજયી બન્યા હતા. તો 90ના વર્ષ પછી અહીં ભાજપનું વર્ચસ્વ સ્થપાયું છે. હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અસારવા બેઠક પરથી સતત ચૂંટાતા હતા. તો અગાઉની રખિયાલ બેઠક પરથી કોંગ્રેસના કદ્દાવર નેતા પ્રબોધ રાવલ અને શહેર કોટડા બેઠક પરથી દલિત નેતા મનુભાઈ પરમાર ચૂંટાતા હતા. તો અમદાવાદની સાબરમતી બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી સફળતાપૂર્વક આંચકી લીધી. અહીં પણ 85 સુધી કોંગ્રેસના ઉમેદવારોની જીત આસાન હતી. જોકે 1990ની ચૂંટણીમાં નરહરી અમીને જનતા દળના ઉમેદવાર તરીકે અહીં જીત હાંસલ કરી. ત્યારબાદ ભાજપના યતીન ઓઝા 2 ટર્મ સુધી સતત ચૂંટાયા. 2001માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી એકવાર નરહરી અમીન ચૂંટાયા, પરંતુ 2002ની ચૂંટણીમાં ભાજપે સાબરમતી બેઠકનો કબજો મેળવી લીધો, જે 2012ની ચૂંટણી સુધી સતત યથાવત રહ્યો. અમદાવાદની અલીસબ્રિજ બેઠક પર 1962માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સીએન વિદ્યાલયના સ્થાપક ઇન્દુમતીબહેન શેઠના વિજય સાથે કોંગ્રેસના વિજયની શરૂઆત થઈ, જે 1975 સુધી તો યથાવત રહી, પરંતુ 75 બાદ આ બેઠક પર જનતા દળના બાબુભાઈ વાસણવાળાએ કબજો જમાવ્યો. સતત 1990ની ચૂંટણી સુધી વાસણવાળા એલિસબ્રિજ બેઠક પરથી ચૂંટાતા હતા. 1995માં આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જૂથના મનાતા અને ભાજપના કદ્દાવર નેતા હરેન પંડ્યાનો વિજય થયો. સતત 2 ટર્મ સુધી ચૂંટાયેલા હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદી વચ્ચે અણબનાવના કારણે 2002ની ચૂંટણીમાં હરેનભાઈની ટિકિટ કપાઈ. તેમના સ્થાને તેમના અંગત ગણાતા ભાવિન શેઠને ટિકિટ અપાઈ અને ભાવિન શેઠ ભાજપના ધારાસભ્ય બન્યા. તો 2007થી ભાજપના રાકેશ શાહ એલિસબ્રિજ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આમ 1985 બાદ અમદાવાદ શહેરની બેઠકો પર ભાજપનો જ દબદબો રહ્યો છે. આ સાથે સત્તાની શતરંજમાં ફરી એકવાર સમય થયો છે એક બ્રેકનો. અમદાવાદ જિલ્લો વિશાળ છે એટલે અહીં સમસ્યા પણ વિશાળ છે. 22 વિધાનસભા સીટ ધરાવતા આ જિલ્લાની સમસ્યાઓ પણ અપાર છે. અમદાવાદ શહેર અને જિલ્લાના દેખાતા વિકાસની પાછળ અનેક સમસ્યાઓ ઢંકાયેલી છે, જેનો ઉકેલ હવે અમદાવાદીઓ માંગી રહ્યા છે. અમદાવાદ મેગા સિટી બની ચૂક્યું છે. સ્કાય સ્ક્રેપર્સ અને મોલ અહીં વિકાસની સાક્ષી પૂરી રહ્યા છે. બની રહેલી મેટ્રો ટ્રેન અને ખાતમુહૂર્ત થયેલ બુલેટ ટ્રેન ચમકતા સપનાઓ બતાવી રહ્યા છે, પરંતુ આ જ તમામ બાબતો હાલ સ્થાનિકો માટે હાલાકીનો મુદ્દો બની રહી છે. અણઘડ આયોજન સાથે શરૂ થયેલી BRTS સર્વિસના કારણે અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેના પગલે પહેલેથી પ્રવર્તતી ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બની છે અને તેમાં ઉમેરો થઈ રહ્યો છે. મેટ્રો ટ્રેનના ચાલી રહેલા કામના કારણે ઠેર ઠેર સર્જાતા ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ પણ આ રોડ રસ્તાના લીધે ઘણા વિસ્તાર જે છે એ સાંકડી ગલી હોય તેમ છતાં રોડ રસ્તાના જે ગંભીર હાલત છે, દયનીય હાલત છે, એના હિસાબે ટ્રાફિકની સમસ્યાઓ પણ એટલી ઉપસ્થિત થાય છે. સારું મટીરિયલ વાપરી અને લાંબા સમયનું સુધી રસ્તા ટકી શકીએ એવું આયોજન કરી અને રોડની સ્થિતિ સુધારવાની જરૂર છે. તો ડ્રેનેજની સમસ્યા પણ અમદાવાદમાં ખૂબ મોટી છે. માત્ર થોડા વરસાદમાં જ અમદાવાદમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના પગલે ચોમાસા દરમિયાન સમસ્યાઓ સર્જાય છે. સાથે જ રસ્તાઓની ખરાબ સ્થિતિથી થતી પરેશાની તો અમદાવાદીઓ હજી હમણાં જ અનુભવી ચૂક્યા છે. તો અમદાવાદ શહેર અને જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યાએ પણ બુમરાણ મચાવી છે. અનેક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાની ફરિયાદ વારંવાર ઉઠતી રહે છે.
બાકી પાણીની સમસ્યા, પાણી આવે ત્યારે ખૂબ આવે છે, ન આવે ત્યારે નથી આવતું. પાણીની બી તકલીફ અમને, પાણી એક બે ત્રણ દિવસે આવે, બે દિવસ આવે, ત્રણ દિવસ નહીં આવે, એવી રીતે પાણીની અમને તકલીફ. સાથે જ અમદાવાદ શહેરમાં વસેલી જીઆઈડીસી સહિતના ઉદ્યોગોના કારણે થતું હવા અને પાણીનું પ્રદૂષણ પણ મોટી સમસ્યા છે. ક્યારેક ગેસ ગળતર તો ક્યારેક કેમિકલના પગલે ચામડીના રોગો થવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના દૂરના ગામોમાં આરોગ્ય કેન્દ્રની હાલત, શિક્ષણની સ્થિતિ સહિત નાની મોટી અનેક સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે. કથિત વિકાસના પાટા પર દોડી રહેલા અમદાવાદ જિલ્લાના નાગરિકોનો આ અવાજ છે. અહીં વિકાસ છે તો સામે સમસ્યાઓ પણ વિકસી છે. તો કંઈક આવો છે અમદાવાદ શહેરના રાજકારણનો મિજાજ, અમદાવાદીઓનો મિજાજ. જોકે આ વખતે અમદાવાદ શહેરી મતદારો જે અત્યાર સુધી ભાજપને વફાદાર રહ્યા તે આ વખતે પણ ભાજપને જ જીતાડે છે કે પછી મતદારોનું મન બદલાય છે તે જોવાનું હવે રસપ્રદ બની રહેશે. સત્તાની શતરંજમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.